ચાલો જય શ્રી કૃષ્ણ બાળકો, ધોરણ 4 વિષય હિન્દી, એકમ 5. એકમ 5માં આપણે પુસ્તકમાં ધમક ધમક આતા હતી તેની કવિતાનું ગાયન કર્યું અને તમને સમજાવી અને પ્રશ્નો પણ જવાબ આપણે તમને સમજ્યા. આજે સ્વાધ્યાય પોથીમાંથી આપણી ધમક ધમક આતા હતી તેનું સ્વાધ્યાય સમજીશું, બરાબર ને? તેનો અભ્યાસ કરીશું કે અહીંયા ધમક એટલે જોશપેર, કેલા એટલે કેળું, પાણી એટલે જળ અને પાણી જળ અથવા પાણી અને સૂંઢ એટલે સૂંઢ, તેના ગુજરાતી અર્થ આપેલા છે હિન્દીના. પ્રશ્ન નંબર 1 કે વિકલ્પો આપેલા છે તેને આપણે ક્રમમાં સાચા ક્રમમાં લખવાનું છે. હાથી પાણી મેં જાકર, હાથી પાણી મેં જાકર ક્યાં કરતા હૈ તો કે નહાતા હૈ, તો જવાબ આવશે બ. હાથી બતાતા નહીં કે ઉસને કિતને કે લેખાએ, તો જવાબ આવશે બ. હાથી કૈસે આતા હૈ ઓર જાતા હૈ, તો જવાબ આવશે ધમક ધમક ડ. નીચે ખાલી જગ્યા આપેલી છે પ્રશ્ન નંબર 2માં. પહેલી, હાથી સબસે પ્રાણીએ કૈસા હે તો કે બડા. બીજું, હાથી ખાતા હે ક્યાં ખાતા હે તો કે કેલે. ત્રીજું, હાથી કી સૂંઢ હોતી હે કૈસી તો કે લંબી. ચોથું, હાથી કી છોટી હોતી હે ક્યાં હોતી હે તો કે પૂછ. પાંચમું, હાથી ખાલી જગ્યા મેં પાણી ભરકર નહાતા તો કે સૂંઢમી. છઠ્ઠું, હાથી કે લંબે દાંત હોતે ક્યાં હોતે તો કે કિંમતી. સાતમું, હાથી કે પાંવ જૈસે હોતે કેસે હોતે તો કે ખંભે જૈસે. પ્રશ્ન નંબર 3, સહી વિધાન કે સામને સહી, ગલત વિધાન કે સામને ગલત કા ચિહ્ન કીજી. પહેલું, હાથી અપની સૂંઢ ઉઠાતા ઓર ગિરાતા હે સહી. બીજું, હાથી કી દો પૂછ હોતી હે ગલત. તીસરા, હાથી કો કેલે અચ્છે લગતે હે સહી. ચોથા, હાથી ગીન ગીન કરી કેલે ખાતા હે ગલત. પાંચું, હાથી કો પાણી સે બહુ ડર લગતા હે ગલત. ચાલો બાળકો આગળ જુઓ કે દી ગઈ ચિત્રો કે વિષય પર ચર્ચા કરે એમ કહાની લખીએ. તમે જુઓ, તમને આ ચિત્ર આપેલા છે, શેના છે તે તમને ખબર પડશે. શેર અને ખરગોશ, તેની કહાની, તેની વાર્તા આપેલી છે તે આપણે અહીંયા લખવાની છે. શીર્ષક આવશે બુદ્ધિમાન ખરગોશ. જંગલ મેં એક સિંહ રહેતા થા, બહુત સે અન્ય જાનવર ભી રહેતે થે. સિંહ એટલે શેર. શેર જાનવરો કો અપની મરજી કે અનુસાર માર કર ખા જાતા થા. સભી જાનવરો ને ઇકઠે હોકર સિંહ સે કહા કે વે રોજ એક જાનવર ભેજેંગે. એક દિન ખરગોશ કી બારી આઈ, ઉસને સમજદારી સે કામ લિયા. વહ જાનબૂઝ કર શેર કે પાસ દેર સે પહોંચા. શેર ભૂખા થા ઇસલે કે ઉસકો શેર ગુસ્સે મેં ભી થા. ખરગોશ ને કહા, રાસ્તે મેં એક દૂસરા સિંહ મિલ ગયા થા, ઉસને મુજે રોક લિયા થા. શેર ભડક ઉઠા, ઉસને કહા ચલ દિખા મુજે. વહ શેર કહાં હે, ખરગોશ શેર કો એક કુએ કે પાસ લે ગયા. ઉસને શેર કો કુએ કે અંદર દેખને કે લિયે કહા. સિંહ ને કુએ મેં ચાકા, ચાકા એટલે જોયું. કુએ કે પાણી મેં ઉસને અપની પરછાઈ દેખી. ઉસને ઉસી કો દૂસરા શેર સમજ લિયા. ઉસકો મારને કે લિયે કુએ મેં કૂદ પડા ઓર મર ગયા. ઇસ તરહ બુદ્ધિમાન ખરગોશ ને અપની જાન બચાઈ. ચાલો બાળકો આગળ જુઓ. પ્રશ્ન નંબર 5, દિયે ગઈ ચિત્રો કે આધાર પર ક્રિયા લખી. અહીંયા તમારે જે ક્રિયા બની હોય તે લખવાનું છે ચિત્રમાં જોઈને. પહેલું આવશે કપડાં ધોના, ફટાકે છોડના, રોના અને હંસના. પ્રશ્ન નંબર 6, નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લખીએ. પહેલું, પાણી, શું જવાબ આવશે જળ. હાથી એટલે ગજ, ધમક એટલે જોશી. પ્રશ્ન નંબર 7, શબ્દો કે વિરોધી શબ્દ લખીએ. ઉઠાના તો કે ગીરાના. બીજું, આના જાના. ત્રીજું, છોટા તો બળા. ચોથું, ઊંચા નીચા. પાંચમું, પકડના છોડના. છઠ્ઠું, રોના હંસના. પ્રશ્ન નંબર 8, ઉપર ગયે વિરોધી શબ્દો મેં વાક્ય બનાવીએ. ઉદાહરણ આપેલું છે તે જુઓ. અમે ગીરે હુએ કો ઉઠાના ચાહીએ, અમે કિસી કો ગીરાના નહીં ચાહીએ. ચાલો પહેલું, ઘર મેં સબસે છોટા બચ્ચા શરારતી હોતા હે. બીજું વાક્ય શું આવશે, ઘર મેં સબસે બડા બચ્ચા સમજદાર હોતા હે. અમે 5 સાલા મેં સમય પર આના ચાહીએ. જવાબ બીજું વાક્ય આવશે, અમે દાદાજી કે સાથ મંદિર જાના ચાહીએ. રાસ્તે પર બચ્ચો કો બડો કા હાથ પકડના ચાહીએ. બીજું વાક્ય આવશે, બાજાર મેં બડો કો બચ્ચો કા હાથ નહીં છોડના ચાહીએ. ચોથું વાક્ય છે, ચોટ લગને પર અમે રોના હતા હે, છોકર કો દેખ કર અમે હસના હતા હે. પ્રશ્ન નંબર 9, વાક્ય કો શબ્દકોશ કે અનુસાર લખીએ. પહેલું, કેલા, ધમક, પાણી, સૂંઢ અને હાથી.
પ્રશ્ન નંબર 10, નિમ્નલિખિત કાવ્ય પંક્તિ આપ પૂર્ણ કીજીએ. અહીંયા તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. જબ પાણી મેં જાતા હાથી, ભરભર સૂંઢ નહાતા હાથી, કિતને કેલે ખાતા હાથી, એ હતો નહીં બતાતા હાથી. ચાલો બાળકો આગળ જુઓ. પ્રશ્ન નંબર 11માં નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લખીએ. અહીંયા તમારે પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખવાના છે, તે પણ હિન્દીમાં. ચાલો પહેલું, હાથી ક્યાં હિલાતા હે, હાથી અપની સૂંઢ હિલાતા હે. બીજું, હાથી કે પેર કૈસે હોતે હે, હાથી કે પેર ખંભે જૈસે હોતે હે. ત્રીજું, હાથી કિસ તરહ આતા હે, હાથી ધમક ધમક આતા હે. ચોથું, નહાને કે લિયે હાથી અપની સૂંઢ મેં ક્યાં ભરતા હે, નહાને કે લિયે હાથી અપની સૂંઢ મેં પાણી ભરતા હે. પાંચમું, હાથી ક્યાં ખાકર બતાતા નહીં, હાથી કેલે ખાકર કિતને કેલે ખાતા યહ બતાતા નહીં હે. છઠ્ઠું, હાથી પાણી મેં ક્યાં કરતા હે, હાથી પાણી મેં જાતા હે, અપની સૂંઢ મેં પાણી ભર ભર નહાતા હે. હાથી પાણી કહાં ડાલતા હે, ક્યો હાથી સૂંઢ ભર ભર કે અપને ઉપર પાણી ડાલતા હે, ક્યોકે હાથી કો નાના અચ્છા લગતા હે. પ્રશ્ન નંબર 12, નિમ્નલિખિત વાક્ય કો માતૃભાષામાં અનુવાદ કીજે. અહીંયા તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે. પહેલું, અપની સૂંઢ ઉઠાતા હાથી, હાથી પોતાની સૂંઢ ઉઠાવે છે. બીજું, હાથી સર્કસમાં ખેલ દેખાતે, હાથી સર્કસમાં ખેલ બતાવે છે. ત્રીજું, મોર અમારા રાષ્ટ્રીય પક્ષી, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. ચોથું, હાથી કે દો દાંત હોતે, હાથીને બે દાંત હોય છે. પ્રશ્ન નંબર 13, દિયે ગયા હાથી કે ચિત્રે મેં રંગ ભરીએ, એવમ હાથી કા સૂક્ષ્મ પરિચય લખીએ. અહીંયા તમને હાથી આપેલો છે, તેમાં તમારે રંગ પૂરવાનો છે અને હાથી વિશે ચાર પાંચ વાક્યો લખવાના છે. પહેલું, હાથી પાલતું પ્રાણી હે. બીજું, હાથી કે દો દાંત હોતે હે. ત્રીજું, હાથી કે પેર ખંભે જૈસે હોતે. ચોથું, હાથી કી પૂંછ છોટી હોતી હે. પાંચમું, હાથી કા રંગ કાલા હોતા હે. છઠ્ઠું, હાથી સબસે બડા પ્રાણી હે. નીચે જુઓ, બે લીટી લાઇનિંગ ખાલી છે, એ બે લીટી તમારે હાથી વિશે જાતે લખવાની છે. બરાબર ને બાળકો? જે આ સ્વાધ્યાય તમને કરાવ્યું, તો આ સ્વાધ્યાય તમારે હિન્દીની નોટમાં લખવાનું છે અને વાંચન પણ કરવાનું છે. અને ન સમજાય તો સ્કૂલ પર આવી અને સમજી જાઓ. અને બરાબર બાળકો, જેને પેપર લખાઈ દે શાળા પર જમા કરાવી જવાના છે. જય શ્રી કૃષ્ણ.